થઈ રહ્યા છે. અમદાવાદની જો વાત કરવામાં આવે તો લોકસભાની જે ચૂંટણી છે 2024ની એને લઈને એક બેઠકનું આયોજન થઈ ગયું છે અને ધમધમાટ છે તે શરૂ થઈ ગયો. દિનેશ હોલ ખાતે આજે શહેરની બૃહદ બેઠક મળવાની છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બેઠક છે. અમદાવાદના પૂર્વ હોય કે પછી અમદાવાદ પશ્ચિમના હોય ત્યાંના પદાધિકારીઓ હાજરી આપવાના છે અને હાજરી આપી રહ્યા છે. ધારાસભ્ય સંગઠનના જે પદાધિકારીઓ છે તે પણ હાજર છે ત્યાં. લોકસભાની ચૂંટણીના વ્યવસ્થા અને 5 લાખની લીડને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે લોકસભાની ચૂંટણી અત્યારથી ધમધમાટ જે શરૂ છે તે થયો છે અને ખાસ કરીને દિનેશ હોલ ખાતે આજે એક બૃહદ બેઠક છે તે થવા જઈ રહી છે. દિનેશ હોલ ખાતે જે આ બેઠક છે, શહેરની બૃહદ બેઠક છે, તેમાં સી આર પાટીલ પણ હાજર રહેશે. અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ તેમજ ગાંધીનગર લોકસભાના વિસ્તારની તમામે તમામ જે બેઠકો છે તેને લઈને આજે ચર્ચા વિચારણા કરશે. શું કહેશો અમિતભાઈ, જે પ્રમાણે આજે એક બેઠક છે, બેઠકમાં કોણ કોણ હાજર રહેશે અને ખાસ કરીને કયા પ્રકારની જે ચર્ચા? ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે 26 લોકસભાના કાર્યાલયોના ઉદ્ઘાટન કર્યા છે. ઉમેદવાર ગમે તે હશે પણ અમારા કાર્યકર્તાઓ આ કાર્યાલય ઉપર ઉમેદવાર ડિક્લેર થયા ત્યાં સુધી હાજરી આપશે. અને આજે જે આ મિટિંગ છે એ અમદાવાદ શહેરના 3 લોકસભાની સીટોના મુખ્ય કાર્યકર્તાઓની મિટિંગ છે અને એમાં એ રણનીતિ જે પાકરીએ નક્કી કરી છે આદરણીય સી આર પાટીલ સાહેબ કે 5 લાખથી વધુ મતે જીતવા માટેની રણનીતિ બનાવવાની, એના અનુસંધાનમાં આજે મિટિંગ છે. સી આર પાટીલ સાહેબ અને અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજી માર્ગદર્શન આપવાના છે. ચોક્કસ, તો જે પ્રમાણે અત્યારે તમામે તમામ જે કોંગ્રેસ ભાજપ તેમજ અત્યારથી જે રણનીતિ છે તે બનાવી રહી છે, સાથે જ કોર્પોરેટર ઉપરાંત ધારાસભ્યો તેમજ સાંસદ સભ્યો પણ અત્યારે હાજર છે, તો અત્યારે કહી શકાય કે જે પ્રમાણે બેઠકનો દોર અને ખાસ કરીને લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ જે તડામાર તૈયારીઓ છે તે ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન ચંદ્રકાંત ઓગણા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો મહત્વની બાબત અત્યારે એ છે કે દિનેશ હોલ ખાતે ખાસ કરીને બૃહદ બેઠક હોય ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને તડામાર જે તૈયારીઓ છે તે પણ કરી દેવામાં આવી છે. તો જુનાગઢથી એક મહત્વના સમાચાર. આજથી ડિમોલેશનની જે પ્રક્રિયા છે, કાર્યવાહી છે તે જુનાગઢમાં શરૂ થઈ ગઈ છે.